પારડીમાં એક બિલ્ડિંગમાં ચોથા માળે રહેતું પરિવારના ઘરમાં રમી રહેલા બે ચૂડવા 10 મહિનાના માસૂમ બાળકો પૈકી એક બાળક ઘરની બારીમાંથી નીચે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યું હતું, જે માસૂમનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતે બાળક પડતા પરિવારે એક કાળજાનો કટકો ગુમાવ્યો છે. પારડી શહેરમાં વલસાડી ચાપા ખાતે આવેલી અલિફ પેલેસ બિલ્ડિંગમાં ચોથા માળે ફ્લેટ નંબર 401માં પ્રમોદ તુલસીરામ કામળે તેની પત્ની સોનાલીબેન અને 10 મહિનાના જુડવા બે પુત્ર પ્રવીત અને પ્રેરણિત સાથે રહેતા હતા. મંગળવારના રોજ બંને જુડવા બાળકો ઘરમાં રમી રહ્યા હતા ત્યારે સોનાલીબેન પ્રેરણિતને બીજા રૂમમાં લેવા ગઈ હતી ત્યારે તેમનો અન્ય એક બાળક પ્રવીત રમતા રમતા ઘૂંટણિયા કરી બારી પાસે પહોંચ્યો હતો અને તે બારીની ગ્રીલમાંથી સરખી ચોથા માળેથી નીચે પટકાયું હતું. પ્રવીત બારીમાંથી પડી જતા નીચે ઝાડની ડાળી સાથે અથડાઈ ભોંય તળિયે પડ્યો હતો. ઘટના બનતા પરિવાર તેમજ સ્થાનિકો હેબતાઈ ગયા હતા અને ઘવાયેલા પ્રવીતને નજીકની પારડી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. પરિવારના બે જોડિયા બાળકો હતા, જે પૈકી એક બાળકનું અકસ્માતે નીચે પડતા મોત નિપજ્યું હતું અને પરિવારે એક કાળજાના ટુકડાને ખોયો હતો. ઘટનાને પગલે પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પારડી પોલીસે જાણ કરવામાં આવતા પારડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. तो मेरे वाइफ का मेरे पास कॉल आया, मैं ऑन ड्यूटी था. जैसे ही कॉल आया तो मैं सीधा कंपनी से गाड़ी लेके पारडी पहुँचा. तो रास्ते में कॉल आया था कि पारडी हॉस्पिटल में एडमिट है, तो मैं डायरेक्ट पारडी हॉस्पिटल चले गए. पहले तो एमनी वाइफ से बूमा बूम करता होता अने त्यां बूमा बूम थे एटले अमे तरत दौड़ीने गया. तो एमनी मम्मीए कीधुं वाइफे के છોકરો નીચે પડી ગયો છે. અમે તરત જ નીચે ગયા અને તે છોકરાને ઉઠાવ્યો. ઉઠાવીને તરત પારડી હોસ્પિટલમાં સારવાર માટે અમને ખસેડ્યો. ત્યાં સારવાર દરમિયાન પછી એમને જે ટ્રીટમેન્ટ કરવાની કરી અને સાંજે મોડેથી એમનો શ્વાસ અટકી ગયો અને નિધન થઈ ગયું. એ પડવા બે છોકરા જુડવા છે અને બે જુદા છોકરાના સાથે રમતા હતા અને એમની વિન્ડોના અંદર બારી બંધ હતી. મચ્છરવાળી જે જાળી આવે નેટવાળી તે બંધ હતી અને તે રમતા રમતા એ છોકરાનો હાથ લાગ્યો અને તે જાળી ખોદતા અને ગ્રીલની લગાવી હતી. તો તે બારીમાંથી નીકળીને ડાયરેક્ટ ત્રીજા માળના વરસાદનો જે છજ્જી બનાવેલો તેના પર પડ્યો. તેના પરથી ડાયરેક્ટ જઈને આંબાના ઝાડ પર નીચે જમીન પર ગ્રીલ હતી ત્યાં એમ બારીની હતી અને ગ્રીલ બનાવવાની બાકી હતી ને જે પેલી સાઈડમાં એક બોર્ડર જે બનાવેલી હતી તે અંદરથી નીકળી ગયો.